કેમ છો બધા? મજામાં છો? હા, ચાલો આગળ આપણે નાના પ્રયોગ જોયા ને, આપણે જોયા ને બધાએ? પછી એ પ્રયોગો તમે ઘરના તમારા સભ્યો સાથે બેસીને કર્યા હતા, કર્યા હતા? અરે વાહ, તો આજે પણ હું તમને એવો જ એક નાનો પ્રયોગ બતાવીશ, એ પણ તમે ઘરમાં બેસીને કરી શકશો. તો ચાલો બધા જુઓ. જુઓ, અહીં આપણે એક નાની પવાલી છે, એની અંદર પાણી ભરેલું છે. પાણી આપણે એકદમ એની ધાર છે ઉપરની ત્યાં સુધીનું ભરેલું છે. એની નીચે આપણે એક સ્ટીલનો વાટકો લીધેલો છે. એની બાજુમાં કાચનો ખાલી ગ્લાસ છે અને અહીં વસ્તુમાં આપણે બે બટાકા લીધેલા છે. હવે જોજો, આ બંને બટાકામાંથી કયા બટાકાનું વજન મોટું હશે કહો જોઈએ મને. ચાલો કહો મને, કયા બટાકાનું વજન વધારે હશે, આ કે આ? બંને સરખા છે. ના ભાઈ ના, બેમાંથી એક બટાકાનું વજન તો વધારે જ હશે. હવે આપણી પાસે ત્રાજવા તો છે નહીં, તો કેવી રીતે આપણે કહી શકશું કે કયા બટાકાનું વજન વધારે છે અને કયા બટાકાનું ઓછું છે? તો ચાલો એવી હું તમને એક આજે પ્રવૃત્તિ બતાવું છું. જુઓ, હવે આપણે સૌથી પહેલા એક બટાકો લઈશું અને એને પાણીની અંદર ધીમે રહીને મૂકીશું. તો જુઓ, બટાકો મુકાઈ ગયો ને. હવે બટાકો તો વજનના કારણે સીધો ક્યાં નીચે બેસી જાય છે. હવે આપણે શું કરીશું જોજો. હવે આપણે પવાલી ધીમે રહીને ઉચકી લઈશું અને એ બાજુ ઉપર મૂકી દઈશું. જુઓ, આ રીતે બાજુ પર મૂકી દઈ. જુઓ, હવે આપણે પવાલીમાંથી જેટલું પાણી વાટકામાં પડ્યું છે એટલું બધું આપણે આ કાચનો ખાલી ગ્લાસ છે એની અંદર ભરી દઈશું. ચાલો હવે ફરી વાટકાની અંદર પવાલી મૂકીશું. જુઓ, હવે આપણે બીજું બટાકું લઈશું અને એને પણ આ જ રીતે પાણીમાં મૂકીશું. પછી જોઈએ કે પવાલીમાંથી કેટલું પાણી વાટકામાં આવે છે. તો જુઓ, બટાકું મૂકી દીધું ને. હવે આપણે ધીમે રહીને પવાલી ઉચકી લઈશું. જુઓ, તો હવે આપણે આ વાટકાનું પાણી બીજા ગ્લાસમાં આપણે ભરી દઈશું. જુઓ, ભરાઈ ગયું. હવે જોજો, હા, આ બંને બટાકા છે, આ બટાકાનું પાણી આ ગ્લાસમાં છે, આ બટાકાનું પાણી આ ગ્લાસમાં છે. હવે આપણે બંને ગ્લાસ ઉચકીને જોઈશું. તો જુઓ, હવે આ બંને બટાકાનું પાણી અલગ અલગ ગ્લાસમાં છે. તો તમને કયા ગ્લાસમાં પાણી વધારે દેખાય છે? જુઓ, આ ગ્લાસનું અહીં સુધી છે અને આ ગ્લાસનું અહીં સુધી છે. તો જુઓ, મારી આંગળી ઉપર નીચે છે ને, તો કયા ગ્લાસનું પાણી વધારે છે? આ બાજુના ગ્લાસનું છે ને વધારે, એટલે આ બટાકાનું વજન વધારે છે અને આ બટાકાનું વજન આ બટાકા કરતા ઓછું છે. તો બાળ મિત્રો, જોયું તમે, ત્રાજવા વગર પણ આ રીતે વસ્તુનું વજન આપણે કરી શકીએ છીએ. તમે પણ જોજો, હા, ઘરમાં આ રીતે તમે વજન કોઈક વસ્તુ લેજો અને કરજો, મજા આવશે તમને પણ, ખરું ને? હા, તો આજે તમને આ પ્રવૃત્તિ કરવાની મજા આવી ને? ઓકે, ચાલો તો હવે આપણે, હવે બાળ મિત્રો, તમે બધાએ કેરીનું ઝાડ તો જોયું જ હશે, જોયું છે ને બધાએ? હા, એવી જ રીતે સફરજનનું પણ ઝાડ આવે, એવા ઘણા બધા ફળોના ઝાડ હોય છે. હવે આ ઝાડ ઉપર જે ફળ થાય છે, એ ફળ જ્યારે પવન ફૂંકાય છે ત્યારે ફળ ડાળી સાથે છૂટું પડીને ક્યાં આવે છે? એ ઝાડની ઉપરથી આકાશ તરફ જાય છે કે નીચે જમીન ઉપર પડે છે કહો જોઈએ મને? જમીન ઉપર પડે છે. અરે વાહ, તો એ જમીન ઉપર જ કેમ પડે છે? કેમ આકાશ તરફ નથી જતું, ખબર છે કોઈને? નથી ખબર ને? તો હું આજે તમને એ સમજાવીશ. તો બાળ મિત્રો, આપણે જે જમીન ઉપર ચાલીએ છીએ ને, એ જમીન ઉપર ગુરુત્વાકર્ષણ બળ હોય છે,
એટલે કે ઉપરથી કોઈ પણ વસ્તુ પડે એ જમીન એની પાસે આડકોશે છે, એટલે વસ્તુ હંમેશા ઉપરથી જે પડે છે એ જમીન ઉપર જ પડે છે। આકાશ એ વસ્તુને આકર્ષતું નથી, એટલે એ વસ્તુ ઉપર જતી નથી, પરંતુ તે સીધું જમીન ઉપર પડે છે। આપણે પણ ચાલીએ છીએ તો આપણે અધ્ધર ચાલી શકતા નથી, જમીન ઉપર જ આપણે ચાલી શકીએ। કેમ કે ગુરુત્વાકર્ષણ બળને કારણે જમીન સાથે આપણા પગ ચોંટેલા રહે છે, એટલે આપણે જમીન ઉપર સહેલાઈથી ચાલી શકીએ છીએ। બરાબર ને? જમીન આપણને પણ આકર્ષે છે, એટલે આપણે સહેલાઈથી ચાલી શકીએ છીએ। એટલે કોઈ પણ વસ્તુ ઉપરથી પડે, બિલ્ડિંગ ઉપરથી પડે ને, તો પણ તે વસ્તુ નીચે જ આવે છે, આકાશ તરફ જતું નથી। તો બાળ મિત્રો, આ બધી પ્રક્રિયા કેવી રીતે થાય છે? ગુરુત્વાકર્ષણ બળના કારણે થાય છે। હવે તમારે આ બધી વાતો વિડીયોમાં તમે સાંભળો છો ને, તો ફરી પાછા તમારે તમારા મમ્મી પપ્પા સાથે બેસીને આવી વાતો કરતા રહેવાની છે, કરશો ને બધા? હા, ચાલો તો આપણે ફરી પાછા મળીશું।